નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મેઘરાજાએ ગરબાના આયોજકોની ચિંતા વધારી છે. વડોદરામાં વરસાદ વરસતા ગરબા આયોજકો ચિંતામાં મુકાઈ ગયા છે. કારેલીબાગના અડુકિયો દડુકિયો ગરબાના આયોજકે ગ્રાઉન્ડ વરસાદના પાણીમાં ન પલળે એ માટે પ્લાસ્ટિક ઢાંક્યું છે. મેદાનને વરસાદથી બચાવવા પ્લાસ્ટિક ઢાંકવામાં આવ્યું છે. હજારો રૂપિયા ખર્ચ કરી આખા ગરબા મેદાનને પ્લાસ્ટિકથી કવર કરાયું છે. ગરબાના આયોજક દિનેશ યાદવે કહ્યું કે ગરબામાં આવનાર લોકોને વરસાદમાં મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવામાં આવી છે. વરસાદના વિઘ્નમાં પણ ગ્રાઉન્ડને સાચવી રાખ્યું છે. નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે. મોટાભાગના જે ગરબા આયોજકો છે તેમના દ્વારા 50% ઉપરની જે તૈયારી છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે, પરંતુ વરસાદનું વિઘ્ન જે છે તે ગરબા આયોજકોને ગરબે ઘુમાડતું હોય ત્યાં પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ફક્ત વડોદરા જ નહીં પરંતુ રાજ્યના જુદા જુદા જે શહેરો છે ત્યાં વરસાદે વિઘ્ન વચ્ચે પાડતા જે ગરબા આયોજકોની મહેનત છે તેના પર પાણી જે છે તે ફરી વળ્યું છે. અત્યારે આપણે કારેલીબાગ વિસ્તારમાં છે અને અહીંયા નાના બાળકોના જે ગરબા છે તેનું આયોજન થતું હોય છે ત્યારે ખેલૈયાઓને કોઈ જાતની મુશ્કેલી ન થાય તેને ધ્યાનમાં રાખીને જે ગરબા આયોજક છે તેમના દ્વારા જે પ્લાસ્ટિક છે તે પાથરવામાં આવ્યું છે. જોઈ શકાય છે કે ગ્રાઉન્ડની તકેદારી રાખવી જરૂરી છે, કારણ કે આ ગ્રાઉન્ડ પર નાના બાળકો છે તે ગરબે રમવાના છે. આ નવતર પ્રયોગ જે છે તે કહી શકાય ત્યારે જે આયોજક છે દિનેશભાઈ યાદવ તેમની સાથે જ વાતચીત કરીશું, જાણવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે કેટલી મુશ્કેલી થઈ રહી છે. શું કહેશો, માની આરાધના કરવાનો પર્વ આવી રહ્યો છે, વરસાદ વિઘ્ન લાવી રહ્યો છે, કયા પ્રકારની વ્યવસ્થા કરી છે? આવક માની આરાધનાનો પર્વ છે એટલે માં જ બધું કરશે, એમાં અમને કોઈ શક નથી. અને વરસાદની જે આગાહી છે એ હવે 30 તારીખ સુધીની જ છે એટલે બધી તૈયારીઓ અમે કરી લીધી છે. અને વરસાદના વિઘ્નમાં બી અમે પ્લાસ્ટિક પાથરીને ગ્રાઉન્ડને પ્લેઇંગ ગ્રાઉન્ડને સાચવી રાખ્યું છે અને સિટિંગ ગ્રાઉન્ડને સાચવી રાખ્યું છે. સંઘર્ષ કર્યા વગર કશું મળતું નથી, એ ધ્યેય પર ચાલીએ છે કે ભાઈ કશું અમારાથી ભૂલ થઈ હશે તો માતાજી સંઘર્ષ કરાવે છે અને અમે સંઘર્ષ કરી રહ્યા છે. જે ગરબા ગ્રાઉન્ડ છે ત્યાં પ્લાસ્ટિક જે છે તે પાથરવામાં આવ્યું છે, વરસાદી ઝાપટું પડે ને ગ્રાઉન્ડને નુકસાન ન થાય તેની તકેદારીના ભાગરૂપે જ આ પ્રકારનો જે અભિગમ છે તે અપનાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે મોટાભાગની મહેનત જે છે તે આયોજકે કરી લીધી છે, મોટાભાગની તૈયારીઓ જે છે તે પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ વરસાદ જે છે તે વિઘ્ન રાખી રહ્યો છે. ત્યારે માની આરાધનાનો પર્વ છે અને માતાજી પર શ્રદ્ધા રાખીને જે ગરબા આયોજકો છે તેઓ બાળકોને ગરબા રમાડવા માટેની જે તૈયારી છે તેમાં જોતરાઈ ગયા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. વડોદરા વાસીઓ માટે ચિંતાના સમાચાર આવી રહ્યા છે. વડોદરાના નીચાણવાળા વિસ્તારના રહીશો સાવધાન થઈ જજો. વડોદરામાં વિશ્વામિત્રી નદી ફરી બે કાંઠે વહેતી થઈ છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 17 ફૂટ થઈ ગઈ છે. પૂર આવ્યાના 1 મહિના બાદ ફરી વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થયો છે. નદીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોની મુશ્કેલી વધી શકે છે. 4 દિવસમાં વરસેલા વરસાદને કારણે નદીની સપાટી વધી, જો સતત આ સપાટી વધતી રહેશે તો તલસાટ, જાંબવા, વડસર, કલાલી વિસ્તારમાં ફરી વળશે પાણી. જો તમે વડોદરા શહેરના વડસર, તલસાટ, જાંબવા સહિતના જે વિસ્તારમાં રહો છો તો તમારે ચેતી જવાની જરૂર છે, કારણ કે જે વિશ્વામિત્રી નદીની જળ સપાટી છે તેનું સ્તર છે તે સતત વધી રહ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે ઉપરવાસમાં સતત વરસાદ વધી રહ્યો છે. તો બીજી વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ છેલ્લા 3-4 દિવસથી વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે, જેની સીધે સીધી અસર જે છે તે વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી છે તેના પર જોવા મળી રહી છે. આ ભયાનક દ્રશ્યો જે છે તે એ પૂર હતું એ પૂરની યાદ તાજા કરી દે તેવા પ્રકારના દ્રશ્યો છે, કારણ કે વિશ્વામિત્રી નદી જે છે તે અત્યારે 17 ફૂટે પહોંચી ગઈ છે અને એવું કહેવાય છે કે લગભગ આ નદી જે છે તે 20 ફૂટે પહોંચે ત્યારે વડસર, જાંબવા, તલસટ સહિતના જે જુદા જુદા વિસ્તાર છે, કલાલી ગામ છે, ત્યાં સુધી જે નદીના પાણી છે તે ફરી વળતા હોય છે ત્યારે આ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેમને ચેતી જવાની જરૂર છે. જે જળ સ્તર છે તે સતત વધી રહ્યું છે. ફરી તમે આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો કે કઈ હદે વિશ્વામિત્રી નદી જે છે તે ફરી એક વખત પોતાનું રૌદ્ર સ્વરૂપ છે તે ધારણ કરી રહી છે. ઉલ્લેખનીય બાબત છે કે વાઘોડિયામાં પણ જે દેવ નદી છે તેની આવકમાં વધારો થયો છે, પાણીની આવકમાં વધારો થયો છે અને દેવ નદી જે છે તે અત્યારે બે કાંઠે વહેતી થઈ છે. એટલે વડોદરા શહેરની સાથે સાથે જિલ્લામાં પણ જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે, કેટલાક ગામડાના લોકો છે, તેમના માટે ફરી એક વખત પૂરની પરિસ્થિતિ નિર્માણ થાય તેવી જે ભીતિ છે તે સેવાઈ રહી છે. ઉપરવાસમાં વરસાદ તો વરસી જ રહ્યો છે, પરંતુ વડોદરા શહેરમાં આજે પણ જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.
વડોદરામાં ભાજપના સિનિયર કોર્પોરેટર અજીત દધીચે ફેસબુક લાઈવ કરીને બડાપો ઠાલવ્યો. ભાજપના કોર્પોરેટરને 9 વર્ષ બાદ માલુમ પડ્યું કે હાઈવેનું પાણી શહેરમાં આવે છે. હાઈવે પરની કુદરતી વરસાદી કાંસનું પુરાણ થતાં પાણી શહેરના પૂર્વ વિસ્તારમાં પ્રવેશતું હોવાનો આક્ષેપ તેમણે કર્યો. બીજી તરફ પાલિકાના મેયર અને ચેરમેનના અજીત દધીચ હરીફ હોવાથી બડાપો ઠાલવતા હોવાની પણ ચર્ચાએ વેગ પકડ્યું છે. બાંધવાડાની જે વરસાદી કાંસ છે એનું પણ જોઈ અને નિયમાનુસાર જે કોઈ ગેરકાયદેસર છે એનું પણ સર્વે કરવામાં આવે, એનું પણ સર્વે કરવામાં આવે. બાંધવાડાની જે વરસાદી કાંસ નું પટ છે સંજયનગર સુધી આવો તો સંજયનગરમાં અત્યારે જે કન્સ્ટ્રક્શન કરે છે માટી પુરાણ થઈ ગયું છે. ટેન્ડરની અંદર સંજયનગરના ટેન્ડરની અંદર વરસાદી કાંસ બતાવી છે પણ એનું માપ નથી બતાવ્યું. જૂનાગઢના ગીડ પંથકમાં ફરી એકવાર પૂર આવ્યું છે. બામણાસા ગામમાં પૂરના પાણી ફરી વળ્યા. ઓઝત નદીના પાણીથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. ખેતરમાં નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને આ પાણી જ્યાં જાય છે એ નદી નહીં ખેતરોમાં જઈ રહ્યું છે અને ખેતરો જે છે એ તરબોળ થઈ રહ્યા છે. આ તસવીરો જુઓ, ઓઝત નદીના પાણી છે એ અહીંયા ફરી વળ્યા છે. તેનો પ્રવાહ તમે જોઈ શકો છો કે આ નદી નહીં ખેતર છે અને ખેતરોમાં આ પ્રકારના પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઘેડ પંથકમાં ફરી એકવાર પૂર આવ્યું છે. તમે જુઓ, ગઈકાલે જૂનાગઢના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ હતો અને કેટલાક તાલુકામાં તો 5 થી 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને તેના કારણે જૂનાગઢનો જે ઘેડ પંથક છે તે જળબંબાકાર બન્યો છે અને આ પાણી જે છે ઓઝત નદીના પાણી છે એ આસપાસના ખેતરોમાં ફરી વળ્યા છે. પોરબંદરનો કેટલોક વિસ્તાર, રાણાવાવનો કેટલોક વિસ્તાર અને જૂનાગઢનો પણ ઘેડ પંથક છે એમાં પાણીનું સામ્રાજ્ય છે. ઉપરવાસમાં સતત વરસાદને પગલે સુરતના વિયરકમ કોઝવે સતત ઓવરફ્લો થઈ રહ્યો છે. હાલ પણ કોઝવે પાણીમાં સંપૂર્ણ ગરકાવ છે. કોઝવેની ભયજનક સપાટી સવારે 10 વાગ્યા સુધીમાં 8.27 મીટર હતી. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે અને હાલ 2.5 મીટર ઉપર ઓવરફ્લો થઈ રહ્યો છે. આ તરફ ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે અને હાલ ડેમની જળ સપાટી 344.21 ફૂટ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકથી જે રીતે સુરત સહિત ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈ ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 344 ફૂટ પહોંચી છે, જ્યારે 345 ફૂટ ઉકાઈ ડેમની ભયજનક સપાટી છે. રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમમાં આવી રહેલું પાણી સુરતની તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ત્યારે બીજી બાજુ ઉકાઈ ડેમથી સુરત વચ્ચેના 80 કિલોમીટરના કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદનું પાણી પણ તાપી નદીમાં આવતા હાલ તાપી નદીમાં 1.45 લાખ ક્યુસેક પાણીની આવક થતાં ફરી એક વખત તાપી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે. તાપી નદીનું રુદ્ર સ્વરૂપ સાથે સૌંદર્ય સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે. ત્યારે ઉકાઈમાંથી છોડેલા પાણીને લઈને સુરતના રાંદેર અને કતારગામને જોડતો વિયરકમ કોઝવે ફરી એક વખત પાણીમાં ગરકાવ થવા પામ્યો છે. જોકે વિયરકમ કોઝવેની 6 મીટર ભયજનક સપાટીની વચ્ચે અત્યારે વિયરકમ કોઝવે 8 મીટર ઉપર વહી રહ્યો છે, એટલે કે પોતાની ભયજનક સપાટીથી 2 મીટર ઉપર વહી રહ્યો છે. જોકે ઉકાઈ ડેમથી સુરત વચ્ચેના તાપી નદીના પટમાં આવેલા કેટલાક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સુરતમાં ચિંતાનો વાત નથી, પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે ચોક્કસ ફરી એક વખત તાપી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. કોઝવે ઓવરટેપિંગને કારણે 7 રસ્તાઓ બંધ છે, તો જેમાં માંડવીના 6 અને માંગરોળના 1 રસ્તાનો સમાવેશ થાય છે. સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં નોંધાયો, તો સુરતમાં સરેરાશ 11.2 મિલીમીટર સુધીનો વરસાદ નોંધાયો છે. જ્યારે ઉપરવાસમાંથી પાણીની સતત આવક થઈ રહી છે. ઉકાઈની સપાટી 344.3 ફૂટે પહોંચી ગઈ છે. ઉકાઈમાં 79,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ, જ્યારે 15,000 ક્યુસેક પાણી તાપીમાં છોડાઈ રહ્યું છે. હાલ કોઝવેની સપાટી 8.29 મીટરે પહોંચી છે. સમગ્ર જિલ્લાના વહીવટતંત્રને એલર્ટ કર્યું છે અને સાવધાનીના પગલાં લેવા માટે તમામ અધિકારીઓને જણાવવામાં આવેલ છે. નીચાણવાળા વિસ્તારો માટે પણ તંત્રને આપણે એલર્ટ કર્યું છે કે જેથી નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાવવાની શક્યતા હોય, નદી નાળાના કિનારે વસતા લોકો હોય, એ લોકો નદી નાળા કિનારે ન જાય અને સલામત સ્થળે
પોતે રહે એવી સૂચના આપવામાં આવેલ છે. ગોંડલ સ્ટેટના નામે ફરજી રાજા ફરતા હોવાની વાત સામે આવી છે. ગોંડલના અસલી યુવરાજના ધ્યાને વાત આવતા ખુલાસો કર્યો. યુવરાજના પ્રતિનિધિ તરીકે રાજેન્દ્રસિંહ જાડેજાનો ખુલાસો કર્યો. ગોતા ક્ષત્રિય સંમેલનમાં ગોંડલ સ્ટેટના નામે નકલી યુવરાજ હાજર હતા. ગોંડલ સ્ટેટના પ્રતિનિધિએ કહ્યું કે કોઈ સંમેલનમાં કે કાર્યક્રમમાં અસલી ગોંડલ સ્ટેટ હાજર રહ્યા નથી. નવ પેઢીથી છૂટા પડેલા યજુવેન્દ્રસિંહે પોતાને યુવરાજ ગણાવે છે. ગોંડલ સ્ટેટના મહારાજ હિમાંશુસિંહજી એકમાત્ર અસલી રાજા છે. તો અહીં ગોંડલના અસલી યુવરાજના વાતમાં ધ્યાન આવી છે કે આ કોઈ વ્યક્તિ જે છે કે જે ગોંડલના સ્ટેટના રાજવી તરીકે હાજરી આપે છે, સમારોહમાં જાય છે, ત્યારે ગોતા ક્ષત્રિય સંમેલનમાં નકલી યુવરાજ હાજર હતા કે કેમ તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. ગોતામાં મળેલા સંમેલનમાં આ વિવાદ ઊભો થયો છે, કારણ કે જે અસલી જે રાજવી છે તેમણે આ વાત મૂકી છે કે અત્યાર સુધી ગોંડલ સ્ટેટના રાજવી કોઈ સમારોહમાં હાજર નથી થયા. તો પછી આ સમારોહમાં ગોંડલ સ્ટેટના રાજવી તરીકે હાજરી કોણે આપી? મહારાજા હિમાંશુસિંહજી સાહેબ છે અને આ બધી જ બાબતો સાથે અમને કોઈ લેવા દેવા નથી. પણ યદુવેન્દ્રસિંહ જે જગ્યાએ ફરજી રાજા કે જે કંઈ શબ્દો એમને આવતા હોય કે ભાઈ ગોંડલ ફરજી ગોંડલ સ્ટેટ કે, તો આ બાબતમાં હું સ્પષ્ટતા કરું છું કે આમાં ગોંડલ મહારાજા સાહેબ કોઈ જગ્યાએ નથી અને યદુવેન્દ્રસિંહજી કોઈ ગોંડલ સ્ટેટ નથી. અને ખાસ કરીને કોઈ પણ વ્યક્તિને યુવરાજ સાહેબ તરીકે ક્યાંય ખોળે લીધેલા નથી.